जो तमे मच्छरजन्य रोगचाळा थी बचवा माटे मच्छर भगाववा माटे दवाओनो सहारो लई रह्या छो, आ समाचार तमारा माटे छे। जी हाँ, मच्छर भगाववा माटे उपयोग लेवातुं मॉस्किटो लिक्विड, मॉस्किटो कार्ड, मच्छर मारवानो स्प्रे, शरीर पर लगावानी क्रीम अने मच्छर भगाववानी अगरबत्तीओ तमारा स्वास्थ्य माटे हानिकारक साबित थई शके छे। गुजरातनी नंबर वन न्यूज चेनल जी 24 कलाक જ્યારે આંગે ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર સાથે વાત કરી તો અનેક ચોંકાવનારી માહિતીઓ પણ સામે આવી। ઝી 24 કલાક સાથે એક્સક્લુઝિવ વાતચીત કરવા કહ્યું કે મચ્છર ભગાવવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓમાં જો જરૂરી પ્રમાણ ન જળવાયું હોય અને તે અનબ્રાન્ડેડ હોય તો આવી વસ્તુઓનો ઉપયોગ કરવો એટલે ઉલમાથી ચૂલમાં પડવા જેવો સોદો છે। મચ્છરથી બચવાનો સૌથી સારો ઉપાય છે મચ્છરદાની અને મચ્છર મારવાનો ઉપાય છે બજારમાં મળતું રેકેટ। तो मच्छर थी बचवा माटे तमे पण जो मॉस्किटो लिक्विड, मॉस्किटो कार्ड, मच्छर मारवानो स्प्रे, शरीर पर लगावानी क्रीम अने मच्छर भगाववानी अगरबत्तीनो पण बधुं ज वापरवाथी मच्छर थी मुक्ति नथी मळती, एना बदले माणसना स्वास्थ्य माटे हानिकारक साबित थई शके छे। अत्यारे चोमासुं छे, आखा गुजरातमां मच्छरजन्य रोगचाळो वकर्यो छे, दर्दीओथी हॉस्पिटल उभराई छे, त्यारे अमदावाद कॉर्पोरेशनना मेडिकल ऑफिसर डॉक्टर ભાવિન સોલંકીએ ઘણી મોટી અગત્યપૂર્ણ વાત કહી છે। મચ્છરથી બચવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓનો આડેધડ ઉપયોગ કરવાથી પણ બચવું જોઈએ, કેમ કે મચ્છરથી બચવા માટેની દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। કોઈ ક્રીમ શરીર પર લગાવવાની, કોઈ મેટ હોય તેને રાત્રે દરમિયાન ચાલુ રાખવી, તદુપરાંત અગરબત્તી કરવી, આ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે કોઈ વસ્તુ છે એ લોકો દ્વારા યુઝ થતું હોય છે। હું આપણે કહેવા માંગીશ કે ઘણી જગ્યાએ અગરબત્તી યુઝ થતી હોય છે, આ કોઈ સ્ટાન્ડર્ડ કંપની હોય, તેમાં જે કંઈ કેમિકલ એડ કરવામાં આવેલું છે તેનું એક વેલપ્રૂફ થયેલું હોય, ત્યારબાદ આ વસ્તુ યુઝ કરે તો જે વધુ હિતાવહ જણાય છે। ઘણી જગ્યાએ કેમિકલવાળી જે અગરબત્તી યુઝ થતા હોય છે અને એ ખૂબ જ ઇફેક્ટિવ કે મોસ્કિટો તરફ મૃત્યુ પામે તે પ્રકારની પણ આવી અગરબત્તી હાલમાં બજારમાં અવેલેબલ થતી હોય છે। આ જે પણ અગરબત્તી યુઝ થતી હોય તેનું એક પ્રોપર એનાલિસિસ થયેલું હોવું જોઈએ અને જેનું પ્રોપર લેબલિંગ કંપની દ્વારા થયેલું હોય અને સેફ હોય ત્યારબાદ જ આ પ્રકારની અગરબત્તી યુઝ થયેલી હોય તેવું યુઝ કરી શકો તો એ વધુ હિતાવહ જણાશે। આવી કોઈ પણ કોઈ સંશોધન વગરની, કોઈ લેબલ વગરની આ પ્રકારની અગરબત્તી યુઝ કરીએ, પ્રજા તેનો યુઝ ના કરે તે કોર્પોરેશન તરફથી એક સૂચન છે। હાલમાં મુખ્યત્વે બે વસ્તુ કે જે કોઈ લેબરર વર્ક છે, બહાર ઉપરમાં સૂઈ રહ્યો છે, ટેરેસમાં સૂઈ રહ્યો છે, તે લોકો મચ્છરદાનીનો યુઝ કરે એ ખૂબ જ આવશ્યક જણાય છે। તદુપરાંત ઘરગથ્થુ યુઝ માટે એટલે કે કોઈ કોમર્શિયલ પ્રિમાઇસીસ હોય કે ઘરની પ્રિમાઇસીસ હોય મોસ્કિટો રેકેટનો ઉપયોગ થાય તો એ પણ એક હાલમાં એક વિધાવા જણાઈ રહ્યો છે। જે બ્રાન્ડેડ વસ્તુ છે કે જે ઓલરેડી એપ્રુવ થયેલું છે કંપની જોડેથી તેને યુઝ કરવામાં કોઈ ઇશ્યુ નથી આવતો, પણ હાલમાં માર્કેટમાં ઘણી જગ્યાએ આ પ્રકારનું અગરબત્તીનું વેચાણ થતું હોય છે જે પોતાના કોમર્શિયલ પ્રિમાઇસીસમાં રાખતા હોય છે અને મચ્છર મૃત્યુ પામતા હોય છે। આવી જે અગરબત્તી યુઝ મુખ્યત્વે થઈ રહી છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, રેસ્પિરેટરી ઇન્ફેક્શન દ્વારા તમે લોંગ ટર્મ યુઝ કરો તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે।